નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમક્ય રાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતરશે કે પછી ગઠબંધનમાં નક્કી થયા મુજબના ઉમેદવારો ઉતરશે તેના ઉપર આવતીકાલે કદાચ પૂર્ણ વિરામ મુકાઈ જશે. કાલે કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાના ઉમેદવારના સમર્થનમાં નિરીક્ષકોને રજૂઆત કરવા જનાર છે. લોકસભાની ચૂંટણીનો સુર ફૂંકાતા જ ઉમેદવારો અને દાવેદારો રાજ્ય સહિત જિલ્લામાં પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટીઓ આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ સીટ મેળવવા માટે ક્ષમતા ધરાવતા ઉમેદવારો અને વધુ વોટ્સ એટલે કે શહેર જિલ્લામાં વોટર્સમાં અને લોકોમાં પસંદગી ધરાવતા ઉમેદવારો ઉભા કરશે, જેને લઈને ઉમેદવારો પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે, અનેકો કાર્યક્રમ કરી રહ્યા છે, અનેકો કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે અને વધુમાં લોકોમાં પસંદગી પામવા માટે અનેકો કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. લોકોની તકલીફોને વાચા આપવા માટે અનેકો કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. જો વાત કરવામાં આવે આગામી લોકસભાની ચૂંટણીની, તો આગામી લોકસભાની ચૂંટણીને જીતવા માટે વિકાસ, રોજગારી, મહિલા સુરક્ષા, ખેડૂતોના પાક વીમા, ખેડૂતોને દેવા માફી, ભાવ વધારો સહિતના અનેકો મુદ્દાઓ પર આગામી લોકસભાની ચૂંટણી લડવામાં આવી રહી છે. હાલની સરકારમાં બેરોજગારી અને વિકાસ માટે અનેકો વાર ચર્ચામાં રહી ચૂકી છે. કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દ્વારા વારંવાર હાલની સરકાર ઉપર બેરોજગારી અને વિકાસ કામથી લોકોને વંચિત રાખવા માટે અનેકો વાર વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે કોંગ્રેસની જીતવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. હાલના થોડા દિવસ અગાઉ જ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં કોંગ્રેસે સારો દેખાવ કરતા કોંગ્રેસમાં આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે શક્યતાઓ સેવાઈ રહી છે. કોંગ્રેસે રાજસ્થાન સહિતના રાજ્યોમાં સારો એવો દેખાવ કરતા કોંગ્રેસ હવે ગુજરાતમાં પણ તડામાર તૈયારીઓ કરી રહી છે, ત્યારે કોંગ્રેસની જીતવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. જો આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતવા માટે અનેકો મુદ્દાઓ છે. વિપક્ષ એટલે કે કોંગ્રેસ પાસે હાલની સરકાર ઉપર બેરોજગારી સહિતના મુદ્દાઓ ઉપર ચૂંટણી લડવા માટે અનેકો મુદ્દાઓ છે. ભાજપે પણ જીતવા માટે સારા એવા અને ક્ષમતા ધરાવતા અને લોકોની પસંદગીના ઉમેદવારને જ ઉમેદવારી કરાવી રહ્યા છે, જેને લઈને કોંગ્રેસને પણ લોક પસંદગીના ઉમેદવાર જ ઉભા કરવા પડશે તેવી શક્યતાઓ રહેલ છે. જો વાત કરવામાં આવે ભરૂચ જિલ્લાની, તો ભરૂચમાં થોડા દિવસ અગાઉ છોટુભાઈ વસાવા કોંગ્રેસને સમર્થન આપશે ની ચર્ચાએ જોર પકડ્યું હતું. છોટુભાઈ વસાવા એક આદિવાસી નેતા છે અને આદિવાસીઓના મસીહા તરીકે પ્રખ્યાત છે, ત્યારે ભાજપમાંથી કેટલાક સમયથી મનસુખભાઈ વસાવા જીતતા આવે છે. જો મનસુખભાઈ વસાવાની સામે આગામી લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને ટકવું હોય તો લોકોની પસંદગીના જ ઉમેદવારને ઉમેદવારી કરાવવામાં આવે તો જ ટકી શકે છે. જો વાત કરવામાં આવે કોંગ્રેસની, તો કોંગ્રેસને ટકવું હોય તો કોંગ્રેસને પણ લોકોની પસંદગીના નેતા જ ઉભા કરવા પડશે, ત્યારે જ તેઓ ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનો ઝંડો લહેરાવી શકશે. જો વાત કરવામાં આવે લોકલાડીના નેતાની, તો યુવા નેતા તરીકે લોકોએ શેરખાન પઠાણની પસંદગી કરી છે. જો શેરખાન પઠાણ આગામી ચૂંટણીમાં ઉમેદવારી કરે તો તેમને યુવાઓના મત પડે તેવી શક્યતાઓ છે. તો બીજી તરફ મહેબૂબ કાકુજી આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ત્યારે જો આગામી લોકસભાની ચૂંટણીમાં જો મહેબૂબ કાકુજીને ટિકિટ આપવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સારો એવો ટસન સર્જાય તો કોઈ નવાઈ નહીં. મહેબૂબ કાકુજી આમોદ સહિત જિલ્લામાં સેવાકીય કાર્યમાં અને રમત ગમત ક્ષેત્રમાં સક્રિયતા દાખવે છે. હાલમાં જ બે દિવસ અગાઉ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ સાથે મળીને આમોદ ખાતે મામલતદાર કચેરી ખાતે જઈને ખેડૂતો સહિત ગ્રામજનોને પાણી આપવાની માંગ કરવામાં આવી હતી અને પ્રજા સુખાકારી માટેના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી હતી, જેને લઈને હંમેશા મહેબૂબ કાકુજી લોકપ્રિય રહી ચૂક્યા છે અને સેવાકીય પ્રવૃત્તિના કારણે આમોદ સહિત જિલ્લાના લોકોમાં પસંદગી ધરાવે છે. જો વાત કરવામાં આવે ઇકબાલ કાકુજીની, તો ઇકબાલ કાકુજી અગાઉ પણ લોકસભામાં ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. ઇકબાલ કાકુજી મહેબૂબ કાકુજીના કાકા છે અને તેઓ અગાઉ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે અને જીવા વોટે જીતથી દૂર રહી ગયા હતા. ત્યારે જો મહેબૂબ કાકુજીના કાકા એટલે કે ઇકબાલ કાકુજી બાદ હવે જો મહેબૂબ કાકુજીને ટિકિટ આપવામાં આવે તો લઘુમતી વર્ગમાંથી તેમને સમર્થન મળશે અને વોટ પડે તેવી શક્યતાઓ રહેલ છે. જ્યારે તેઓની સાથે યુનુસ પટેલ એટલે કે યુનુસ અમદાવાદી પણ સારા કોંગ્રેસના આગેવાન છે અને તેઓ પણ અનેકો ચૂંટણીઓમાં લડત આપતા રહ્યા હોવાથી સારા ઉમેદવાર છે. જ્યારે તેઓની સાથે સાથે ગુજરાત ટુડેના તંત્રી એટલે કે અઝીઝભાઈ ટંકારી પણ સારા ઉમેદવાર છે. તેઓ પણ સર્વસંમતિ બનાવી શકે તેવા નેતા સાબિત થઈ શકે છે. જ્યારે અન્ય નેતાઓમાં રાજેન્દ્ર બિહારના જરાર મસદી, અનિલ ભગત, કિરણ ઠાકોર ના સમર્થકો પણ આવતીકાલે કોંગ્રેસના નિરીક્ષકો સામે રજૂઆત કરી શકે છે. જ્યારે કોંગ્રેસના સૂત્રોમાંથી મળેલ વિગતોમાં મહેબૂબ કાકુજી અને શેરખાન, યુનુસ અમદાવાદી, અનિલ ભગત, જરાર મસદીના સમર્થકો આવતીકાલે પ્રદેશના નિરીક્ષકો
શિક્ષકો સામે તેમના વિચારો મૂકી રજૂઆત કરી શકે છે। ભરૂચ જિલ્લામાં ચોટુભાઈ વસાવાના સમર્થનને લઈને ભાજપને જીતવા માટે એડી ચોટીનો જોર લગાવવો પડશે, જેને લઈને હવે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી કોણ ઉમેદવારી કરશે તે તો જોવું રહ્યું। ત્યારે શેરખાન પઠાણ, મહેબૂબ કાકુજી કે પછી કોઈ કન્યા જ ઉમેદવારને કોંગ્રેસ ટિકિટ આપશે તે તો આવનાર સમય જ બતાવશે। ત્યારે આવતીકાલના રોજ મહેબૂબ કાકુજીના મોટી સંખ્યામાં સમર્થનો કોંગ્રેસ નિરીક્ષકો પાસે જવાના હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। ત્યારે શેરખાન પઠાણ, મહેબૂબ કાકુજી કે પછી કોઈ અન્ય જ ઉમેદવારને કોંગ્રેસ ટિકિટ આપે છે તેવા પ્રશ્ને ભારે ચર્ચાનો વિષય બન્યો છે। ભરૂચ જિલ્લાવાસીઓ સહિત ભાજપના ઉમેદવાર કોંગ્રેસમાંથી કોને ટિકિટ આપશે તેની રાહ જોઈ રહ્યા છે। ઇરફાન પટેલ સાથે હમ ટીવી ભરૂચ। અંકલેશ્વર શહેરના નવાદીવા ગામે ગત રાત્રે થયેલ હત્યાના ભેદ શહેર પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો હતો। મૃતકને તેના ફુવાએ જ માથાના ભાગે પાવડો મારી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે આરોપી ફુવાને ઝડપી પાડી વધુ તપાસ આરંભી છે। અંકલેશ્વર શહેરના નવાદીવા ગામે ગતરાતે સર્જાયેલ હત્યાના ગુનામાં મૃતકના ફુવાએ જ મૃતકને પાવડો મારીને મોતને ઘાટ ઉતારી દેવાની ચોંકાવનારી ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી આ હત્યા અંગે વધુ તપાસ ચલાવી રહી છે। ગત રાત્રિ દરમિયાન અંકલેશ્વર શહેરના નવાદીવા ગામે રહેતા કંચન બાબુભાઈ વસાવા પર કોઈ કજાણિયા ઇસમે પાવડા વડે માથાના ભાગે મારતા ગંભીર ઇજાઓને પગલે યુવાનનું મોત નીપજ્યું હોવાનો સંદેશ વાયુ વેગે પ્રસરતા લોકો સહિત અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના દોડી આવી યુવાનની મોતના ગુનાના ઉકેલ માટે તજવીજ હાથ ધરી હતી। યુવાનના ભાઈ પરેશ બાબુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે મૃતક નોકરી પર રાબેતા મુજબ ગયો હતો અને ઘરે પરત આવતા કોઈક કારણસર પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો। ઝઘડો થતા જ અન્ય યુવાને લાભ લઈ માથાના ભાગે પાવડો મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો। મૃતકની 10 વર્ષીય બાળકીએ મૃતકના ભાઈને જાણ કરતા મૃતકનો ભાઈ પહોંચે તે પહેલા જ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ચૂક્યો હતો। જે અંગે મૃતક પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકની ફોઈ અને પત્ની બંને ફરાસખાનામાં સાથે કામ કરતી હતી। ત્યારે ફોઈને મૃતકની પત્ની ગેરમાર્ગે દોરી રહી હોય તેવી વિચાર અને વહેમ રાખી પતિ એટલે કે મૃતકને માથાના ભાગે પાવડો મારી મૃતકને ઢીમ ઢાળી દેતા ચકચાર મચી જવા પામી છે। હાલ તો પોલીસે આરોપીને શોધી કાઢીને હવે રિમાન્ડ બાદ હજુ અનેક ખુલાસાઓ બહાર આવી શકે તેવી શક્યતાઓ રહેલ છે। ત્યારે રિમાન્ડ બાદ શું નવા ખુલાસા આવશે તે તો જોવું રહ્યું। વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ। મેં પરેશભાઈ બાબુભાઈ બોલો, નવાડીવા ગામમાંથી। આ રીતના હું ઘરે આજે રજા હતી મારી ને આ મારા ભાઈ ને મારી ભાભી કંઈ ઝઘડો કરતા હે 5-1 ગાળામાં, 5-5 ગાળામાં તે પેલા કંઈ એની બહેરીનું એમ ખબર પડી કે આ દલાલા કરે છે તે કંઈ અહીંયા આવ્યા તે એમ ઝઘડો કરતા હેરા અંદર ધણી બહેરા, તો આ ભાઈએ આવીને લાભ ઉઠાવી લીધો ને કંઈ એમની જોડે ઝઘડો થયો, બોલાચાલી થઈ તે ભાઈએ પાવડાની મુંડલ લાવીને મારી દીધી એમની 10 વર્ષની છોકરી આવી ને કહેવા બાજી કે કાકા કાકા પપ્પાને માર્યા ચાલો એવું કે હું મારા ઘરના આગલા બાઈને જ હતો, આવતા આવતા તે વ્યક્તિ ભાગી ગયો પાવડાની મુંડલ લઈને। શું નામ છે? એ રમેશ કંડારીયા, ભૂરી જોડે કઈ રહી છે 25-1 થયેલો, એની કારણે ચૂંટણી કાર પર નથી ને કઈ નહીં બાંધનો જ છે। અંકલેશ્વર શહેરના નવાદીવા ગામે ગઈકાલે ખૂનનો બનાવ બનેલ, જેમાં ફરિયાદીના ભાઈને તેના ફુવાએ માથામાં પાવડો મારી અને એનું મોત નિપજાવેલ છે। આની ફરિયાદ દાખલ થઈ છે, એની તપાસ ચાલુ છે, હાલ આરોપીને એરેસ્ટ કરેલ છે। કયા કારણસર આ હત્યા કરવામાં આવી? ફરિયાદીના પત્ની અને આરોપીના પત્ની બંને ફરાસખાનાની અંદર એક સાથે કામ કરતા હતા। ફરિયાદીના મરણ જણાના પત્નીને એના ફોઈ મતલબ આરોપીના પત્ની આડા રસ્તે લઈ જાય છે, એવો વહેમ રાખી એમની સાથે ઝઘડો થયો, એ કારણે મારામારીની અંદર આરોપીએ ફરિયાદીના ભાઈને માથામાં પાવડો મારીને એનું મોત નિપજાવેલ છે। ઓકે। ભરૂચ હેરિટેજ ફોરમ દ્વારા ભરૂચ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી। પૂર્વ સંધ્યાએ આતિશબાજી સાથે ભરૂચ સ્થાપના દિનની ઉજવણી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી।
ભરૂચ હેરિટેજ ફોરમ જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી ભરૂચ દ્વારા ભરૂચના સ્થાપના દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના ભાગરૂપે તારીખ 9/2/2019 રોજ ફોર્ટ વોલ આરએસ દલા સ્કૂલની પાસે પૂર્વ સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. ભૃગુ ઋષિના પ્રગટાય દિનની ઉજવણી અંતર્ગત ફોર્ટ વોલને સમાંતર બનાવેલ વોક પાથનું લોકાર્પણ પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તથા જિલ્લા કલેક્ટર શ્રી રવિકુમાર અરોરાના હસ્તે પૂર્વ સંધ્યાના કાર્યક્રમનું દીપ પ્રગટાયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અવસરે જિલ્લા વિકાસ અધિકારી શ્રી શિપ્રા આગરે, નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તંબાકુવાલા, ઉપપ્રમુખ શાહ, પત્રકાર શ્રી હરીશભાઈ જોશી સહિત નગરપાલિકાના સદસ્યો, આગેવાનો, પદાધિકારીઓ, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌથી પ્રાચીન નગરીમાં ભૃગુ કચ્છ બારુગાજા બ્રોજ હાલના ભરૂચનો સમાવેશ થાય છે. ભૃગુ ઋષિઓ કાચબાની પીઠ પર સવાર થઈને તેમના 18,000 શિષ્યો સાથે ભરૂચ નગરી વસાવી હતી. દાંડિયા બજાર સ્થિત ભૃગુ ઋષિ મંદિર નજીક તેમનો આશ્રમ આવેલ છે. ભરૂચ હેરિટેજ ફોરમ દ્વારા ભરૂચના સ્થાપના દિનની પ્રથમ વખતે 2 દિવસ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચ ગૌરવ ગાથા તેમજ ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિદર્શન કરાયું હતું. હેરિટેજ પ્લાનનું પ્રદર્શન પણ રજૂ કરાયું હતું. ભરૂચ ઐતિહાસિક સ્થળોનો વિકાસ માટે વિઝન ડોક્યુમેન્ટનું વિમોચન પણ કરાયું હતું. ઉપરાંત ફોર્ટ વોલને સમાંતર બનાવેલ વોક પાથનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના પ્રાસંગિક પ્રવચનમાં ભૃગુ ઋષિનો પ્રગટાય અને ભરૂચ સ્થાપના દિનની ઐતિહાસિક માહિતી પૂરી પડાઈ હતી. ત્યારબાદ ભવ્ય આતિશબાજી સાથે ભરૂચ સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના ભાગરૂપે આજરોજ ભૃગુ ઋષિ મંદિર ભૃગુ ઋષિ પ્રગટય દિવસ તથા ભરૂચના સ્થાપના દિવસ અંતર્ગત પૂજન વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી રવિકુમાર અરોરા, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સહિત મહાનુભાવોએ ભાગ લીધો હતો. પૂજન વિધિ બાદ હવામાં બલૂન છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ ભરૂચના ઐતિહાસિક સ્થળો પૈકી ભૃગુ ઋષિ મંદિર, સ્વામિનારાયણ મંદિર, રતન તળાવ તેમજ કનૈયાલાલ માણેકલાલ મુનશી ઘરની મુલાકાત પણ મહાનુભાવો દ્વારા લેવામાં આવી હતી. આ પ્રસંગે ભૃગુ ઋષિ મંદિરેથી બાઇક રેલી નીકળી સ્ટેચ્યુ પાર્ક ખાતે સમાપન થઈ હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવી વીજળી બચાવવાના નવતર પ્રયાસ બાદ હવે સરકારી કચેરીઓ બાદ વિવિધ સોસાયટીના રહીશો સોલાર સિસ્ટમ લગાવી વીજળી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા સોલાર સિસ્ટમ લગાવી વીજળીની બચત કરવા પ્રથમ પ્રયોગ કરાયો છે. ત્યારે સરકારી કચેરીઓ બાદ હવે રહીશો પણ સોલાર સિસ્ટમ પોતાના મકાનો ઉપર લગાડી વીજળી બચાવી રહ્યા છે. ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી અંતર્ગત ભરૂચ નગરપાલિકા બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધાબા ઉપર લગાવવામાં આવેલી સોલાર રૂફટોપ સિસ્ટમનું લોકાર્પણ ભરૂચ જિલ્લા કલેક્ટરે કર્યું હતું. જો કે સોલાર સિસ્ટમથી વીજળીમાં બચત થઈ રહ્યું હોવાના કારણે હવે સોસાયટીના રહીશો પણ સોલાર સિસ્ટમ તરફ વળી રહ્યા છે. ત્યારે ભરૂચના જાડેસર વિસ્તારના 50 થી વધુ સોસાયટીના રહીશોએ પોતાના મકાનો ઉપર સોલાર સિસ્ટમ લગાવી વીજળી બચાવી રહ્યા છે. જાડેસર રોડ ઉપરની તુલસીધામ, ચિત્રકૂટ 1 અને 2, GNFC ટાઉનશીપ સહિત ભરૂચના જાડેસર રોડ ઉપરની અંદાજિત 50 થી વધુ સોસાયટીના રહીશોએ પણ પોતાના મકાનો ઉપર સોલાર સિસ્ટમ લગાવી વીજળી બચાવી રહ્યા છે. તો ABC ચોકડી નજીક પણ સહજાનંદ સોસાયટીના રહીશોએ પણ મકાનો ઉપર સોલાર સિસ્ટમ લગાવી વીજળી ઉત્પન્ન કરવા સાથે વીજળી બચાવવાનો સંદેશ પાઠવી રહ્યા છે. ભરૂચની વિવિધ હોટલો, રેસ્ટોરન્ટો, હોસ્પિટલો દ્વારા પણ પોતાના ધાબા ઉપર સોલાર સિસ્ટમ લગાવીને વીજળી બચત કરી રહ્યા છે. ભરૂચ શહેર જિલ્લા છેલ્લા ઘણા સમયથી સરકારી કચેરીઓ તથા મકાનોના ધાબા ઉપર સોલાર સિસ્ટમો લગાવીને વીજળી ઉત્પન્ન કરવા સાથે વીજળી બચાવ કરી રહ્યા છે. સોલાર સિસ્ટમથી ઉનાળાની આકરી ગરમી અને તાપમાનના કારણે વધુ પ્રમાણમાં વીજળી ઉત્પન્ન થનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કામિની મુકુંદ હરણે, સહજાનંદ સોસાયટી. પહેલી ખુશી તો એ છે કે ગ્રીન એનર્જીમાં અમે સહભાગી થઈ શકીએ છીએ. ગ્રીન એનર્જી વાપરવામાં કે અમે એમાં એક ગ્રીન એનર્જીમાં સહભાગી થઈ શકીએ છીએ કે ગ્રીન એનર્જીનો લાભ મળી શકે. બીજું કે આપણે જોઈએ તો યુનિટ પણ મેક્સિમમ યુનિટ જોઈએ તો 10 થી 11 પોઈન્ટ મેક્સિમમ થાય છે, અને આમ જનરલી જોઈએ તો 7.5-8 પોઈન્ટ જેવા તો થાય છે જ થાય છે. એટલીસ્ટ ચોમાસામાં પણ 2 થી 3 પોઈન્ટ ભર ચોમાસું હોય તો પણ 2 થી 3 પોઈન્ટ થતા હોય છે. એટલે એક તો આપણે ઇલેક્ટ્રિક બિલમાં પણ બહુ ફાયદો થાય છે કે અમે
જ્યારથી અમે સવા વર્ષ થયું છે ત્યારથી આ સોલાર સિસ્ટમ વાપરીએ છીએ, અત્યારે બિલ નથી ભરતા અમે. એટલે એ એક મોટો ફાયદો છે કે ઇલેક્ટ્રિક બિલમાં બહુ ફાયદો થાય છે, ઇકોનોમિકલી બહુ આપણે ફાયદો થતો જોવા મળે છે. અને બીજું કે ગ્રીન એનર્જીનો ભરપૂર આપણે ઉપયોગ કરીએ છીએ. એટલીસ્ટ મારી પાસે સોલર કુકર પણ છે, એમાં પણ આપણે ઘણી બધી ઇલેક્ટ્રિક એ બચાવી શકીએ છીએ અને ઇલેક્ટ્રિક બિલમાં ફાયદો મેળવી શકીએ છીએ. અત્યારે જોવા જઈએ તો હવે અમે તો લીધું, પણ અત્યારે જોઈએ તો આજુબાજુની સોસાયટીઓમાં પણ ઘણા બધા લોકોએ સોલાર સિસ્ટમ હવે લેવા માંડ્યા છે. કારણ કે બધાને હવે એક થયું છે કે ઇલેક્ટ્રિક બિલમાં પણ ફાયદો જોવા મળે છે અને ગ્રીન એનર્જી પણ યુઝ કરવામાં એ પણ સહભાગી થઈ શકીએ છીએ. એટલે જોવા જઈએ તો આવનારા આગામી દિવસોમાં કે આગામી એમાં લાગે છે કે સોલાર સિસ્ટમનું ઘણું બધું મહત્ત્વ વધતું જશે અને એ ફાયદો આપણને મળતો જશે ગ્રીન એનર્જીમાં સહભાગી થવાનું, એ વધુમાં વધુ જોવા મળે છે. અને હવે ઘણા લોકો આના તરફ વળતા જાય છે કે સોલાર તરફ વધારે કેન્દ્રિત થતા જોવા મળે છે અને એના ઉપયોગ તો છે જ છે, ઘણા બધા છે અને આગામી એમાં તો ઘણા બધા જોવા મળશે. અને મારો અનુભવ તો પોતાનો છે કે બહુ જ ફાયદો છે. ઇલેક્ટ્રિક બિલમાં પણ અમે તો સવા વર્ષમાં ઇલેક્ટ્રિક બિલ ભર્યું જ નથી એવું કહીએ તો પણ ચાલે, કે બિલ જ આવ્યું નથી. અને ઇકોનોમિકલી અને ઇલેક્ટ્રિક બિલમાં ફાયદો છે, ઇકોનોમિકલી ફાયદો છે અને ગ્રીન એનર્જીમાં પણ આપણે ફાયદારૂપ થઈ શકીએ છીએ, સહભાગી થઈ શકીએ છીએ. અમારા જમાનામાં લાઇટ હતી પણ સોલર સિસ્ટમ નહોતી, એટલે લાઇટ બિલ બહુ ભરવું પડતું હતું. પણ અત્યારે આ સોલર સિસ્ટમ આવી છે એટલે લોકોને લાઇટ બિલ નથી ભરવું પડતું, અમે પણ ભર્યું નથી. અને ઘણો ફાયદો છે એમાં ઇલેક્ટ્રિસિટી બચાવવાનો, એટલે લોકોએ એ તરફ વળવું જોઈએ એવો મારો અનુભવ છે. અંકલેશ્વરના આસોડ રોડ ઉપર કડકિયા કેમ્પસમાં નર્મદા ચિલ્ડ્રન એકેડેમી વેદ એજ્યુકેશન દ્વારા પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 900 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવામાં આવતી SSC અને HSCની પરીક્ષાને હવે ગણતરીના સમય જ બાકી રહી ગયો છે, ત્યારે ગુજરાત રાજ્ય સહિત જિલ્લાના વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરી આગળ અભ્યાસ કરવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. SSC માટે લેવાતી પરીક્ષા માટે વિદ્યાર્થીઓમાં ભય હોય છે, ત્યારે SSCની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાંથી ભય ઉડાવવા માટે એટલે કે ભય દૂર કરવા માટે નર્મદા ચિલ્ડ્રન એકેડેમી વેદ એજ્યુકેશન દ્વારા પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવેલ કડકિયા કેમ્પસમાં પ્રી બોર્ડ પરીક્ષા આપવા માટે 900 જેટલા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. પ્રી બોર્ડ પરીક્ષાના આયોજકના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓમાંથી 10મીની પરીક્ષા આપવા માટેનો ભય દૂર કરવા માટે અને પરીક્ષા પહેલા જ પેપર સ્ટાઇલ અને પેપરમાં લગાવવામાં આવતા બારકોડ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવા માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને પરીક્ષામાં વિદ્યાર્થીઓ પેપર વખતે ગભરાયા વગર પરીક્ષા આપી શકે અને પરીક્ષા વખતે શું કરવું અને શું ન કરવું તે અંગે પણ સમજણ મેળવી શકે તેવી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં પરીક્ષાના આયોજકો દ્વારા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં વધુમાં વધુ જોડાય તે માટે વિદ્યાર્થીઓને જમવાની તેમજ બસની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ સહિત અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. પ્રી બોર્ડ પરીક્ષામાં જિલ્લામાં સૌ પ્રથમ વખત 900 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હોવાનું પણ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિપુલ પટેલ, પૂરબ તલાવિયા, રિંકેશ પટેલ સહિતના વેજ એજ્યુકેશનના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. વિનોદ પટેલ સાથે HumTV ભરૂચ. હું વેજ એજ્યુકેશનનો પ્રિન્સિપલ વિપુલ પટેલ છું અને અમે પ્રી SSC એક્ઝામનું આયોજન કરેલું છે કે જેથી કરીને બોર્ડને બાળકોને જે એક્ઝામ આપવાની છે બોર્ડની એમાં એને કોઈ ડર ના રહે અને એ ડરને દૂર કરવા માટે અમે બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર સહિત છોકરાઓને પ્રેક્ટિસ થાય એ માટે આ પ્રેક્ટિસ એક્ઝામનું આયોજન કરેલું છે અને એમાં લગભગ 900 છોકરા જેટલાઓ પાર્ટિસિપેટ થયા છે તે બદલ બધાનો આભાર, એ બદલ હું સારા પરિવાર વતી આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ભરૂચ સ્થાપના દિવસ અને વસંત પંચમીએ ભરૂચ ટોપ FM દ્વારા પેઇન્ટિંગ દ્વારા ભરૂચના ભવ્ય ઇતિહાસ ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભરૂચ સ્થાપના દિવસ વસંત પંચમીએ ભરૂચ ટોપ FM દ્વારા પ્રિન્ટિંગ થકી ભવ્ય ઇતિહાસ ઉજાગર કરાયો હતો. ભૃગુઋષિએ 8000 વર્ષ પહેલા કાચબાની પીઠ ઉપર સવાર થઈ 18000 શિષ્યો સાથે ભૃગુ નગરી વસાવી હતી. જિલ્લા વહીવટી તંત્ર આજે વસંત પંચમીએ સૌ પ્રથમ વખત ભૃગુઋષિનો પ્રગટાય દિવસ અને ભરૂચનો સ્થાપના દિનની ઉજવણી કરી રહ્યા છે, જેના ભાગરૂપે મક્તમપુર સ્થિત કૃષિ મહાવિદ્યાલયની દિવાલો ઉપર FM ભરૂચ દ્વારા ભરૂચના ભવ્ય ઇતિહાસ
ની પેઇન્ટિંગ થકી ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રાચીન અને ઐતિહાસિક નગરી ભરૂચની ધરોહર સમ્માન હેરિટેજ વારસાને જીએનએફસી તેમજ કેજે ચોકસી લાઇબ્રેરીના સહયોગથી ટોપ એફએમ 105.2 દ્વારા દિવાલો પર ભરૂચનો જળહળતો ઇતિહાસ ચિત્ર સ્વરૂપે કંડારવામાં આવ્યો હતો. કાર્યક્રમને ટોપ એફએમ ના ગરિમા બેન તેમજ સૌરભભાઈ તથા તેઓની ટીમ દ્વારા સફળ બનાવવામાં આવ્યું હતું. તો ભાઈ હું આરજે સૌરભ છું અને સરસ મજાનું અમે લોકો ઇનિશિયેટિવ કર્યું છે ટોપ એફએમ એ, જેની અંદર વોલ પેઇન્ટિંગ કર્યા છે અમે લોકોએ. ઘણા બધા 5 વોલ પેઇન્ટિંગ છે કૃષિ યુનિવર્સિટીની સામે, અને સાંજે જે છે એ કેક કટિંગ કરવાના છીએ. ભરૂચની બર્થડે છે એના માટે, અને એની અંદર અમે લોકો ગેમ્સ રમાડીશું, સરસ મજાની ગિફ્ટ જીતાડવાનો છું લોકોને સાથે સાથે. અને ત્યાં અમે લોકો બિગ બજાર અને આઈનોક્સ જાડેશ્વરવાળું ત્યાં આપણે કેક કટિંગ કરવાના છીએ. અને આપણે જે અહીંયા વોલ પેઇન્ટિંગ કરેલા છે એ વોલ પેઇન્ટિંગની અંદર અમે લોકો આ જે ભરૂચનું હેરિટેજ છે એ ભરૂચના હેરિટેજને દર્શાવતી, ઝાંખી દર્શાવતી પેઇન્ટિંગ્સ અમે લોકો કરાવી રહ્યા છીએ. સો દેટ્સ ઇટ, અને હેપી બર્થડે ભરૂચ સૌથી પહેલાં તો. ભરૂચ શહેરના નવયુવાનોની હિન્દુસ્તાન રક્તદાતા સેવા સમિતિ દ્વારા આજે ગુજરાત હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના નવયુવાનોની હિન્દુસ્તાન રક્તદાતા સેવા સમિતિ દ્વારા આજે બીજો રક્તદાન કેમ્પનું આયોજન ગુજરાત હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના ગુલામ સબીર તેમજ જહીર શેખ સહિત ઇમરાન પનામા, શાહબુદ્દીન ભટ્ટી, અસલમ પઠાણ, સુફિયાન મલેક, કિસાન મોદી, સમીર મલેક, સમીર સૈયદ, એઝાઝ શેખ, યુસુફ ભાઈ, અલ્તાફભાઈ મસાલાવાલા દ્વારા કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં યુવાનોને અને રક્તદાતાનો ઉત્સાહ વધારવા માટે હમ ટીવી ન્યૂઝના વાહિદ મસદ્દીએ સંદેશના સબીર ચોકવાલા, ભરૂચ યુથ કોંગ્રેસના જિલ્લા યુથ ઉપપ્રમુખ જરાર મસદ્દી, સૈયદ હમઝા પઠણવાલા, નગરસેવક સલીમ અમદાવાદી, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણે હાજરી આપી હતી. આ સંસ્થા હિન્દુસ્તાન રક્તદાતા સેવા સમિતિ દ્વારા આજે રેડક્રોસ બ્લડ બેંક સાથે ઉપરકોટ રક્તદાન કેમ્પમાં 138 જેટલા યુનિટ રક્ત એકત્રિત કર્યું હતું. અગાઉ પણ આ સંસ્થા દ્વારા સામાજિક કાર્ય કરવામાં આવ્યા હતા. ભરૂચના મક્તમપુર ગામ ખાતે સમસ્ત ખારવા માચી હાંસોટી સમાજ નો બીજો સમૂહ લગ્ન મહોત્સવમાં 13 નવ દંપતીઓએ પ્રભુતાના પગલા ભર્યા હતા. ભરૂચ જિલ્લામાં સમસ્ત ખારવા માછી હાંસોટી સમાજનો બીજો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન મક્તમપુર ગામ ખાતે કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 13 જેટલા નવ દંપતીઓને પ્રભુવાના પગલા ભરાયા હતા. આજના લગ્ન મહોત્સવમાં સમાજમાં દાખલો બેસાડવા માટે બંને દહેજ પ્રથા નાબૂદ થતા લગ્નમાં ખોટા ખર્ચોની પ્રથાને દૂર કરવા માટે આ સામૂહિક લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેઓને સમાજના અગ્રણીઓ સહિત લોકોએ આશીર્વાદ આપ્યા હતા. આ લગ્નમાં વેજલપુર, ભાડભૂટ, અંકલેશ્વર, હાંસોટ, અંબેટાના લોકો જોડાયા હતા. આ અંગે સમસ્ત મક્તમપુર ખારવા માછી સમાજના પ્રમુખ સતીશભાઈ માછીએ સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે જે વસંત પંચમીના દિવસે સમસ્ત મક્તમપુર માછી સમાજ તરફથી જે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને આ કાર્યક્રમની સફળતા બનાવવા માટે જે અમારી ટીમો જે ગામની સમાજની અને એમાં જે પણ અમારા સહયોગી છે, જે અમને લોકોને દાતાઓએ જે મદદ કરેલી છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજના સમૂહ લગ્નમાં કેટલા નવ દંપતીએ પ્રભુતાના પગલા માંડ્યા છે? આજના સમૂહ લગ્નમાં 13 જોડાએ પ્રભુતામાં, એની અંદર અમારા મક્તમપુર તેમજ તાલુકા જિલ્લાના દરેક માછી સમાજે જે સહકાર આપ્યો છે, જે દાખલા હું મક્તમપુર માછી સમાજના પ્રમુખ તરીકે આજે જે અમારા મક્તમપુર ગામ તરફથી જે માછી સમાજ તરફ જે સમૂહ લગ્ન પણ એક આભારને પાત્ર છે, જે આ લગ્નનો ઉત્સવને જે જેટલા ઉમંગ અને ઉત્સાહથી ઉજવી રહ્યા છે. અંકલેશ્વર શહેર પોલીસે ઓએનજીસી વર્કશોપમાં જુગાર રમતા 12 જેટલા જુગારીઓને ઝડપી પાડી 72,000 ઉપરાંતનો મુદ્દા માલ કબજે કર્યો હતો. ભરૂચ પોલીસ અધ્યક્ષ શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના તરફથી જિલ્લામાં પ્રોહિબિશન જુગાર પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આધારે તથા નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી અંકલેશ્વર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળેલ બાતમીના આધારે ઓએનજીસી વર્કશોપમાં કેટલાક ઇસમો ગોળ કુંડાળોવાળી પત્તાપાનાનો જુગાર રમતા હોય જુગાર અંગે રેડ કરતા હાજર 13 આરોપી મળી આવ્યા હતા. પોલીસે ફિરોઝ અબ્દુલ મલેક, ઉમર 44,
રહે સરથાણા નવા નગરી અંકલેશ્વર તથા બીજા 12 ઈસમો પત્તાપાના જુગાર રમતા મળી આવતા તેઓને અંગજડતી તથા દાવાના રોકડ રકમની મળી કુલ કિંમત રૂપિયા 72,120 પત્તાપાના રમવાના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા તથા તમામ આરોપીને અટક કરી જુગાર દ્વારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાલિયા ગામમાં આવેલ જલારામ પેટ્રોલ પંપ પાસેનું SBI બેંકનું ATM ફરી એકવાર કચરામાં ફેરવાયું છે, જ્યારે લોકો હવે આ ATM ને સાફ કરવાની માંગ કરી રહ્યા છે. વાલિયા નેત્રંગ રોડ ઉપર આવેલ જલારામ પેટ્રોલ પંપ પાસેનું SBI બેંકનું ATM કાર્યરત છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ATM મશીન પાસે પડેલા ATM મશીનમાંથી નીકળતી પરચીઓના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફરી એકવાર જોવા મળી રહ્યું છે, ત્યારે ગ્રાહકોને ઉત્તમ સેવા આપવાની સાથે સ્વચ્છ ભારત મિશનના ધજાગરા આ ATM માં પડેલા પરચીઓ પરથી જ લાગી રહ્યું છે, ત્યારે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આજે સાફ સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ભરૂચના પાલેસથી ચિસ્તિયા નગર ખાતે એક જ મંડપ નીચે હિન્દુ મુસ્લિમ સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન સમારંભ યોજાયો હતો. મોટામિયા માંગરોળના ઐતિહાસિક ગાદી પ્રેરિત ગ્લોબલ સુફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન આયોજિત ભવ્ય ચોકરૂ સર્વેજ્ઞાતી સમૂહ લગ્ન સમારોહ પાલે સ્થિત ચિસ્તિયા નગર ખાતે રવિવારના રોજ યોજાયો હતો. પીર મોટામિયા બાવા સાહેબના દરગાહના સાનિધ્યમાં એક જ મંડપ નીચે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ તથા ઇસ્લામી પદ્ધતિ, જ્યારે 6 હિન્દુ તથા 19 મુસ્લિમ યુવક યુવતીએ પોતાના નવ સંસારના માંડણ માંડ્યા ત્યારે સમગ્ર વાતાવરણ કોમી એકતાની સુવાસથી મહેકી ઉઠ્યું હતું. આજની મોંઘવારીના યુગમાં જ્યારે લગ્ન પ્રસંગ ખૂબ જ ખર્ચાળ થઈ ગયો છે, ત્યારે સમૂહ લગ્નોત્સવના આયોજન થકી મોટામિયા બાવા સાહેબની ગાદી પ્રેરિત GSPRSF દ્વારા સર્વ સમાજને એક શુભ સંદેશ આપી વધુમાં વધુ લોકોના આ શુભ કાર્યમાં સંસ્થા દ્વારા જોડાવાનું આહ્વાન કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે મુખ્ય વક્તા ડોક્ટર પીર મતાઉદ્દીન બાવા સાહેબના હાજરજનો સંબોધતા કહ્યું હતું કે ચોખારું એ અમારા પૂર્વજનોની પરંપરા છે, પરંપરાને અમે જાળવી રાખી આગળ વધારી છે. મારી દ્રષ્ટિએ સમૂહ લગ્નોત્સવ સમારંભ સ્નેહ અને સંવેદનાનો સમન્વય છે. પીર મતાઉદ્દીન બાવા સાહેબે 9 યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારબાદ વિચારતા સમુદાય સમર્થન મંચના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી મિત્તલબેન પટેલ પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે ખરેખર ખૂબ જ સુંદર સમૂહ લગ્ન સમારંભનું આયોજન થયેલું હતું. મોટામિયા માંગરોળની ગાદી દ્વારા જે અભિયાન ચાલી રહ્યું છે તે સમગ્ર દેશમાં અને ગામડે ગામડે આયોજન કરી આપણે અને અનુસરવું જોઈએ. આપણી આવનારી પેઢી કંઈક શીખે અને આપણી સંસ્કૃતિને જાણે એ માટે આવા પ્રસંગ જરૂરી બની ગયા છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપીત અશ્વિનભાઈ કાપડિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમૂહ લગ્ન ઉત્સવ સમાજને એક નવી દિશા ચીંધે છે, જે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ સંપ્રદાયને આવતીકાલના જીવનને ચાલુ રાખવાનો એક શ્રેષ્ઠ સંસ્કાર છે. આ પરંપરાને આપણે જીવાંત રાખી પ્રેમની પરંપરા તરીકે જીવવી પડશે. અંતમાં ઇમ્તિયાઝ મોદીએ આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં સમૂહ લગ્ન સમારંભ સંપન્ન થયો હતો. આ પ્રસંગે પીર સલીમુદ્દીન બાવા સાહેબ, ડોક્ટર મતાઉદ્દીન બાવા સાહેબ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અશ્વિનભાઈ કાપડિયા તેમજ વિચારતા સમુદાય સમર્થનના મંચના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી મિત્તલાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્ન સમારંભમાં શીખદાતાઓ તરફથી નવયુગલોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. સુરત શહેરમાં સ્વાઇન ફ્લુની અજગરી, ભરડામાં બાળક સહિત 4 દર્દીઓ સ્વાઇન ફ્લુના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. સુરત શહેરમાં વાડી ફળિયામાં રહેતા 42 વર્ષીય મહિલા, મહીધરપુરામાં 65 વર્ષીય વૃદ્ધા, કાપોદ્રામાં બાળકી અને ડિંડોલાની મહિલા સ્વાઇન ફ્લુથી સંપડાતા સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 4 સ્વાઇન ફ્લુના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતી થઈ હતી. સુરતમાં સ્વાઇન ફ્લુમાં વિવિધ હોસ્પિટલોમાં 13 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં 5 દર્દીઓ સ્ટેબલ, 5 દર્દીઓ ઓક્સિજન પર અને 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ત્યારે હવે સ્વાઇન ફ્લુમાં સિટીમાં દર્દીઓને આંક 39 પર પહોંચ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. હેમિલ ચિત્રોડા સાથે હમ ટીવી ભરૂચ. સુરત શહેરની એક લોકલ ચેનલનો યુટ્યુબ એકાઉન્ટ હેક કરી આર્થિક નુકસાન પહોંચાડનાર રાજકોટના યુવાનને સાયબર ક્રાઇમે પકડી પાડ્યો હતો અને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરની એક લોકલ ચેનલનું યુટ્યુબ એકાઉન્ટ કોઈક ભેજાબાજ એ હેક કરી લીધું હતું અને એકાઉન્ટ હેક થતાં ચેનલના પ્લે સ્ટોરનું ઓનલાઈન વર્ક ઠપ થઈ ગયું હતું, તેમજ વર્કના નાણાં પણ મળતા બંધ થઈ ગયા હતા. ચેનલના મોટા પાયે નુકસાનને આર્થિક નુકસાન પહોંચ્યું હતું. આ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાન ફરિયાદ નોંધાવવામાં આવતા જ સાયબર ક્રાઇમ પોલીસની ટીમ ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈ તપાસ કરતા આ કારસ્તાન રાજકોટના યુવકે કર્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રાજકોટ જઈને જતીન મનસુખ ભાઈ ગાઝીપરાની ધરપકડ કરી હતી. જતીને બીએસસી ના અભ્યાસ કર્યો છે, જોકે હાલ ઘણા સમયથી બેકાર હોય પૈસા કમાવવા તેને આ કૃત્ય કરવું પડ્યું હતું. જતીને ચેનલના સંચાલકના મોબાઈલ નંબર મેળવી લઈ યુટ્યુબ ચેનલ લોગ ઇન થઈ પોતાનો આઈડી પાસવર્ડ નાખી ચેનલ હેક કરી હતી. ત્યારબાદ ચેનલનું સંચાલકનું જે ઈમેલ એકાઉન્ટ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી નાણાં પડાવી લીધા હતા. જતીન સામે અગાઉ પણ સુરેન્દ્રનગરમાં આ પ્રકારના ગુના નોંધાઈ ચુક્યા છે. ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હેમિલ ચિત્રોડા સાથે હમ ટીવી ભરૂચ. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.